ચમારું મી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. વસુધા, કમાલ છે, સવારના પોરમાં ક્યાં ગુમ થઈ જાય છે. ઓહો, અને બોલો, આ બીજે મારો અવાજ બેસે છે, આર્ગ્યુમેન્ટ નહીં થાય. હલો, કોણ? બોલો બોલો કિરણભાઈ, બોલો. ના, અરે આ સુકેતુ સંગીત બોલું છું. ના, એ તો જરા આમ જ ગળામાં જરા તકલીફ થઈ. ના, હું જાણું છું કિરણભાઈ, હું તમારા કેસનું ધ્યાન રાખું છું ભાઈ, પણ હવે જજ સાહેબ કોર્ટમાં તારીખ પર તારીખ આપ્યા કરે તો હું કરું છું. હા, મને ખબર છે. ના, હું જાણું છું કિરણભાઈ, હવે કોર્ટમાં મારા બાપાના નામની તકતી તો છે નહીં, સમજ્યા કે નહીં? નથી તમારા બાપાના નામની તકતી. એટલે ના, એટલે તકતી પુરાણ આપણે બંધ કરીએ કિરણભાઈ. મારું કહેવું એટલું જ છે કે જેમ ગોર મહારાજ શુભ ચોગડિયું જોઈને લગ્નની તારીખ નક્કી કરે ને કિરણભાઈ, એવી રીતે જજ મહારાજ પણ કાળ ચોગડિયું જોઈને ડિવોર્સની તારીખ નક્કી કરે છે. અરે પણ તમને ઉતાવળ છે નહીં આટલા બધા જલ્દી ડિવોર્સ લઈ લેવાની? આ તો મળી રેવા દે ને, શું કરે છે તું? અરે આ બધું રેવા દે. હા, ના, કિરણભાઈ હલો, તમે સમજો છો એવું કંઈ નથી. આ ના, સવારના પૂરમાં એનો ટાઈમ પણ નથી. આ મારી બૈરી મારી પૂજા કરવાના મૂડમાં છે, ખબર નહીં શું થઈ ગયું છે એને. અરે તમે ચિંતા ના કરો, તમે મને ડિવોર્સનો કેસ આપ્યો છે ને સાહેબ, આઈ પ્રોમિસ અમે છૂટા પાડી દઈશું તમને, છૂટા એકદમ. કોનો ફોન છે? ક્લાયન્ટનો. કિરણભાઈ મારી વાત સમજો, લગન પહેલાંનો પ્રેમ એટલે આગલી સાંજે મસ્ત આપણે ચકણાચૂર થઈને દારૂ પીધો ને એવો મીઠો મધુર, ને લગન પછીનો પ્રેમ એટલે વધારે પડતો દારૂ પી લીધો સાંજે એનો બીજે દિવસે થયેલો હેંગઓવર. બસ બહુ થયું, આ તમારું હેંગઓવર બંધ કરો ને ફોન મૂકી દો. રેવાદાને, શિખામણ અધૂરી છે હજુ. હા કિરણભાઈ, હું શું કહેતો હતો, દરેક પતિનો ડિવોર્સ લેવો એ જન્મસિદ્ધ અધિકાર છે અને એવું તમને અપાવીશ જ. એક મિનિટ મને ફોન આપો. અરે પણ હલો, મારા હસબન્ડ છે ને કોઈ પણ ડિવોર્સના કેસ નથી લડતા, તમે કોઈ બીજા વકીલે શોધી લો. ઓકે, બાય, થેન્ક યુ. વસુધા, અરે આ શું કરે છે? હું 3-3 મહિનાથી કિરણભાઈનો ડિવોર્સનો કેસ લડું છું. એટલે હવે તમે ડિવોર્સના કેસ લડો છો? હા ભાઈ, મને ફીસ આપે છે, ધન. તમે 3-3 મહિનાથી ડિવોર્સના કેસ લડો છો અને મને કહેતા પણ નથી? મેં એને ચોખ્ખું કહી દઉં, કેસ લેતા પહેલા કહ્યું કે મારી પત્ની મને ડિવોર્સના કેસ લેવાની ના પાડી છે, પણ આવીને મને જ આપે તો હું કરું છું એમાં. વાત કરે છે. અચ્છા એક મિનિટ ઉભા રહો. શું થયું? એક મિનિટ ઉભા. શું થયું પણ કરે? પડી જઈશું. શું કરે તું? આ શું કરે છે? ચાલ, હવે તું આ પગે લાગવાના ત્રાગા છોડ ભાઈ. મારી ભૂલ થઈ ગઈ, હું હવેથી આજ પછી ડિવોર્સના કેસ નહીં લઉં. બસ ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે, આજે 3-3 કોર્ટમાં ડેટ છે. તું પાછી અહીંયા લટકાવે છે તમારે? હા, ક્યાં? ઓફિસ જ્યાં ફીસ મળે ને, ઓફિસ. અચ્છા, એટલે આજે તમારે ઓફિસમાં જવાનું છે? હા, 3-3 કોર્ટમાં ડેટ છે ને, જો સાંજે આવતા મને મોડું થશે એટલે જમવામાં મારી રાહ નહીં જોતી. અચ્છા, એટલે રાત્રે આવતા મોડું પણ થશે? ના, એટલે એટલું બધું મોડું નહીં થાય, સવાર પહેલા આવી જઈશ. ક્યાં છે તમારી ડાયરી? ક્યાં છે ડાયરી? એ તો શોધું છું ડાયરી. હા સારું થયું યાદ. આ તું પૂજાનો થાળો આની પર મૂકી દે તો મને મળે ક્યાંથી? આજો. અરે જો, બરાબર એક મહિના પહેલા આજની ડેટમાં મેં શું લખ્યું છે જરા વાંચો. વસુધા, તું મારી ડાયરીને અડતી થઈ ગઈ છે. શું લખ્યું છે ત્યાં? ઓહો, શું લખ્યું છે? ચશ્મા કાઢવા પડશે. શું લખ્યું છે? હા હા, આ શું? દાણાવાળાના રૂપિયા 650, દૂધવાળાના રૂપિયા 400, છાપાવાળાના રૂપિયા 100. ઓહો, આપણો ખર્ચો બહુ વધી ગયો છે. અને આ પાછું નોંધ શેની કરી છે? તાક, આજે આપણી મેરેજ એનિવર્સરી છે. ઓહ માય ગોડ, એટલે આજની બધી અપોઇન્ટમેન્ટ માત્ર મારી પત્ની સાથે. શિફ્ટ શ્રેષ્ઠ 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 અતિશ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ અતિશ્રેષ્ઠ. મને ખબર જ નહીં, મને ખબર જ નહીં ખરેખર. ઓહ માય ગોડ, મને ખબર હતી કે તમે ભૂલી જશો, એટલે જ મેં ખાસ તમારી ડાયરીમાં લખી રાખ્યું છે. અચ્છા, એટલા માટે તું સવારના પોરમાં આમ બની ઠની ને પૂજાનો થાળ લઈને બહાર ગઈ હતી? હા, તમે ભગવાનમાં નથી માનતા પણ હું તો માનું છું ને. માનું છું એટલે મારી ભૂલ થઈ ગઈ. માનું છું, નથી માનતો એ મારી ભૂલ થઈ. અચ્છા, એટલું વસુ થતું ત્યાંથી દોડીને અહીંયા આવીને મને પગે લાગી દીધી. હસ તો, તું મને પગે લાગી, મારે પગે લાગવાનું રહી ગયું ને. પ્લીઝ મને પાપમાં નહીં પડો, શું કરો છો? મારે પગે લાગવું જ પડે. દરેક પતિએ એનિવર્સરીને દિવસે તો પોતાની પત્નીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી જ લેવાના, એ વિનવવા માટે કે મંદિરે જઈને ભગવાન પાસે જે માંગવું એ માંગજે, પણ ખબરદાર 7-7 જન્મ સુધી મને નહીં માંગતી. પ્લીઝ સુકેતો, અરે ત્યારે શું આ માંગે બૈરાઓ ને ભોગવે પુરુષો. આહા, ગુસ્સામાં બધું કોના જેવી લાગે છે? મીના કુમારી? ના, સોરી, મધુબાલા? ના, પેલી તારી કોણ ફેવરિટ હિરોઈન? પેલી મેરા નામ ચંચન. ઓકે, આઈ લવ યુ ડાર્લિંગ. મી ટુ. યસ યસ. જો, ઇટ્સ ઓકે. યસ, તમારા ક્લાયન્ટનો ફોન હશે, ઉપાડો. આપણે નથી ઘરે. યસ, ફોન ઉપાડો.
અંધેરી તો તમે એક કામ કરો ને, રિક્ષા વાળાને કહો કે તમને લોખંડવાલા કોમ્પ્લેક્સમાં લઈ આવે. તમારી પાસે એડ્રેસ છે ને? શું શ્રીલેખા ભાભી પણ છે તમારી સાથે? અંધેરી સ્ટેશન પર એક નંબરના પ્લેટફોર્મ પર ઇન્ડિકેટર પાસે ઉપર હું એને લેવા આવું છું. હેલો અભિષેકભાઈ, એ છે ને તમને? હેલો હેલો, કટ થઈ ગયો. અરે પણ એને કહ્યું શું? એનું એડ્રેસ છે કે નહીં આપણું? અરે હા બાબા, એમની પાસે છે એડ્રેસ અને અહીંયા આવે છે. માય ગોડ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ યાર. કેટલે વર્ષે મળીશું? અરે મારા વસુ, તને યાદ છે વસુ, આજથી બરાબર 10 વર્ષ પહેલાં એક જ ગામમાં, એક જ લગ્ન મંડપમાં, એક જ દિવસે, એક જ તારીખે, એક જ મુહૂર્તે અમે બંને અલગ અલગ છોકરીઓને પરણેલા. મને બધું યાદ છે, પણ તમે જ ભૂલી ગયા હતા ને આજની ડેટ? અરે હોતું હશે, સેશન્સ કોર્ટની ડેટો યાદ રાખું છું, સુપ્રીમ કોર્ટની ડેટ ભૂલી જાઉં? મારું આવી મને. યે દેખો બેગ કા કમાલ, ઓર યે આપકે લિયે હૈ મેડમ. શું છે? આ બસ તારે માટે નાનકડી ગિફ્ટ. એટલે તમને યાદ હતું? ઓફ કોર્સ. જો વાવ, બ્યુટીફુલ, બહુ સરસ છે. ક્યાંથી લીધો? વડાપાઉંવાળા પાસે. શું કે તું ગરમા ગરમ બનાવતો હતો? મેં કીધું તીખે તીખે ડાયમંડ કા એક સેટ બનાવો, મેરી વાઈફ કો કરકે પહેરને કા બહોત શોખ હૈ. જો હું છે ને એને કહીને આવ્યો છું કે મારી વાઈફને માટે હું જે કાંઈ લઈ જાઉં છું ને તરત બદલાવા જતી રહે છે, એટલે પાકું બિલ નથી લાગતું. કેટલાનો છે? એ ના ના ના, પૂછાય જ નહીં, પૂછાય જ. છોકરીની ઉંમર, છોકરાનો પગાર અને પતિ જે પણ પ્રેઝન્ટ લાવે ને એની પ્રાઇસ ન પૂછાય. તને ગમ્યો? બહુ જ. એટલે બદલાવા નહીં જાય ને? નવાઈ લાગે છે. નહીં જા. આ લેવા માટે તમે એકલા ગયા હતા? ના 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 ના, પેલી મિસ મનીષા વ્યાસ હતી એડવોકેટ મારી સાથે. એટલે તમે એને લઈને જ્વેલર્સ પાસે ગયા હતા? અરે પણ એ મને જીત કરે મારે આવું છે સાથે, તો હું ના કેવી રીતે પાડું? મૂરખ છું એટલે ના પણ કેવી રીતે પાડું એને? એટલે આ એની ચોઇસ છે, તમારી નહીં? હાય 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 હાય, ડાન્સ ગુસ્સામાં આગે નગે. મીના કુમારી બેક, મધુબાલા બેક, મેરા નામ ચુન 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 બેક. નહીં નહીં, મજાક કરું છું, મજાક કરું છું, હું એકલો જ ગયો હતો. મને લાગ્યું કે આટલું સરસ સિલેક્શન પેલી ચીબાવલી મનીષાનું તો નહીં જ હોય. બહુ સરસ છે. તારે નથી સાસુ, નથી નણંદ, નથી દેરાણી, નથી જેઠાણી, એટલે મને તો ચાલ હવે તને ચીડવવાનો લાવો પણ હું જ તને આપું. અચ્છા, મને લાગે છે કે અભિષેકભાઈ હશે. ઇટ્સ ઓકે, હું જોઉં છું, હું જોઉં છું. અભિષેકભાઈ, શું કે તું? ટ્રેન સવારે પહોંચાડવાની હતી પણ લેટ હતી એટલે અત્યારે પહોંચાડી. અરે હું તમારી માટે હમણાં ચા નાસ્તો લઈને આવું. બેસો, તમે લોકો વાતો કરો, હું આવું છું. જી મુંબઈ કોઈને ત્યાં જઈએ ને તરત પૂછી લે કે ભાઈ તમારી જવાની ટિકિટ તો રિઝર્વેશન છે ને તમારું? નહીં 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 હોય તો કરાવી દઈએ, આપણો ઓળખાણ વાળો એક ટ્રાવેલ એજન્ટ છે, એમ કરીને જાણી લે કે પાછા ક્યારે જવાના છે. હું ક્યાં એમ બોલ્યો છું? હજુ કઈ વાંધો નહીં, આપણે ચા નાસ્તો પાણી પતાવી લઈએ પછી પૂછી લેજે. ચાલ ને, તો એવું પણ યાર એક વાત કે શું કે તું, આપણા મુકેશ અને અનિલ શું કરે? મુકેશ અને અનિલ કોણ? અંબાણી, રિલાયન્સ વાળા.
મજામાં હશે, મને શું ખબર. એટલે તું ઓળખે છે એ લોકોને? નહીં ભાઈ, હું ઓળખું, એ લોકો મારે બોલે ના ઓળખે. એટલે અચ્છા મને એક વાત કહે, આપણો શાહરૂખ અહીંયા મુંબઈમાં જ છે કે પછી શૂટિંગ માટે? એ ભાઈ અભિષેક, તું અહીંયા મુંબઈ મને મળવા આવ્યો છે કે શાહરૂખને? ના ના શું કહે તું, આ તો શું છે કે ગામમાં એવી માન્યતા છે કે તમે મુંબઈ જાઓ એટલે આ બધાને ખબર અંતર પૂછવાના. અચ્છા શું કહે તું, તારો દીકરો દેખાતો નથી, શું નામ એનું? આ મોન્ટી. હા, સ્કૂલે ગયો છે? નહીં, શું કે તું મોટો થઈ ગયો છે? નહીં, લગભગ 5-1 વર્ષનો થયો હશે. યાદ છે શું કે તું 1 વર્ષનો હતો ત્યારે તું રાધનપુર લઈને આવ્યો હતો? સ્કૂલે ગયો છે એટલે ઘરમાં દેખાતો નથી. શું કે તું રાધનપુર ના શું સમાચાર છે? બસ છે, એવું જ છે, પણ તને બધા બહુ યાદ કરે છે. માય ગોડ, કેમ ચાલે તારી દુકાન? ચાલતી હશે. કેમ અભી આવો જવાબ આપે છે? અરે દોસ્ત, હું તારી દુકાન વિશે પૂછું છું. કઈ બન્યું છે? નક્કી તું મારાથી કઈ છુપાવે છે? શું કેતું ભાઈ, અમે રાધનપુર હંમેશા માટે છોડી મુંબઈ આવી ગયા છે. શું વાત કરો? પોલિશ કરતી વખતે મારા આ હાથે એક પ્રેસ્ટીજિયસ ડાયમંડ તૂટી ગયો. ઇમ્પોસિબલ, ગાણે જેવી વાત ના કર. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી રાધનપુરમાં તારા જેટલો સારામાં સારો કારીગર કોઈ ન. એમ કહેવાતું હતું કે આ હાથમાં જાદુ છે, એ જ હાથ તૂટી ગયો. ક્ષણવારમાં હીરાના ટુકડે ટુકડા થઈ ગયા અને મારા નસીબના પણ ચૂડે ચૂડા થઈ ગયા. સામેવાળી પાર્ટી આખો ઓર્ડર કેન્સલ કર્યો, બજારમાં નામો શીખ્યું. મોટા ભાઈ સાથે ચડબડ થઈ, એને કીધું ઘર છોડી દો અને અમે લોકો. કમાલ છે, એમાં નામો શીખ્યા નહીં. અરે ભાઈ, કામ છે થઈ જાય. હા હા, તમારો બાપ દાદાનો ધંધો છે આ દુકાન, પણ તમારું બધું કામકાજ સહિયારું છે. મેં પણ એ જ કહ્યું કે જેટલો હક મોટા ભાઈનો લાગે છે ઘર અને દુકાન પર, એટલો જ હક એમનો પણ લાગે. બરાબર છે, બરાબર છે, ભાભી બરાબર કહે છે. તું એ કમાલ કરે છે ભાઈ, મોટા ભાઈએ કીધું ઘર છોડી દો એટલે છોડીને આવ્યા. નહીં નહીં નહીં, આ આ અન્યાય છે, આ અન્યાય છે ભાભી, કરું છું. તું 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 ચિંતા નહીં કર, હું એમની સામે કોર્ટમાં લડીશ. શું શું કે તું, હું મોટા ભાઈ સામે કેસ કરું? શું કે તું, મારા માતા પિતા મૃત્યુ બાદ મારા મોટા ભાઈએ તો મને પાળી પોષીને મોટો કર્યો છે, બાપ સમાન ભાઈની સામે કેસ કરું? નહીં શું કે તું, નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. ઓલ રાઈટ, ઓલ રાઈટ. અભી તો હવે દોસ્ત બોલ, તારો ઈરાદો શું છે? શું કે તું, ગામ છોડ્યા પછી સૌથી પહેલો તું યાદ આવ્યો મને દોસ્ત. અરે તો દોસ્તે બહુ સારું કર્યું, આ ઘર તમારું જ છે ભાભી, તમે જરાય ચિંતા નહીં કરતા અહીંયા. અને ખરું કહો, તમે અહીંયા આવી ગયા ને, હવે મને વસુધાની જરાય ચિંતા નહીં. શું કે તું, હું શ્રીને એ જ સમજાવી રહ્યો હતો, પણ એ અહીંયા આવતા અચકાતી હતી. મેં કહ્યું હતું કે શું કે તું આપણને જરૂર મદદ કરશે. અરે ઓફકોર્સ ઓફકોર્સ, તમારું જ ઘર છે એટલે તમે અમને આશરો આપશો ને? અરે ભાભી, આશરો શબ્દ નહીં બોલતા ભાભી, પ્લીઝ. ના ના, આવું બધું નહીં બોલવાનું. નહીં, ગરીબાઈ ભલે હોય પણ દિલની અમીરી નહીં ખૂટવી જોઈએ. અને અભિની જેમ માણસ હારી જાય ચાલે, પણ થાકીને આમ બેસી જાય બિલકુલ નહીં ચાલે. તું ચિંતા નહીં કર દોસ્ત, ધીરજ રાખ, હું છું ને. સુકેતુ ભાઈ, તમારો આ ઉપકાર. એ ભાભી, આ શું કરો છો? હાથ ભગવાનને જોડો, મને નહીં. અને જુઓ ભાભી, આ તો મુંબઈ શહેર છે, મહેનત અને ઈમાનદારીથી કામ કરનારને માટે તો રસ્તામાં પૈસો પડ્યો છે જેટલો જોઈએ. તમે ચિંતા નહીં કરો, તમે બેગ લઈ લો, હું તમારે રૂમ બતાવું. ચાલો આવો અહીં, પ્લીઝ. અને અભી દોસ્ત, મારા 2-3 ક્લાયન્ટ છે, તું ચિંતા નહીં કરતો, હું એ લોકોને વાત કરીશ, તારું કામકાજનું થઈ જશે. શું કે તું, એક બીજી મદદ કરવાની છે તારે. ભાઈ તું એ તારી પત્નીની ભાષા બોલવા લાગ્યો, હુકમ કર. શું કે તું, વસુધા ભાભીને કહેજે કે શ્રીને સમજાવે. હા, એટલે શેને માટે? અમારા આવનાર બાળક માટે. આવનાર બાળક? કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. થેન્ક યુ વેરી મચ. શું કે તું, 10 વર્ષ પછી શ્રીલિકાની કુખમાં કુદરતે એની પોતાની અમિત દ્રષ્ટિ વરસાવી છે, અને એવા જ સંજોગોમાં દોસ્ત અમારે ઘર છોડવું પડ્યું, અને ત્યારથી શ્રીલેખા જીદ પકડીને બેઠી છે. જીદ? શાની? અમારા બાળકને જન્મ ના આપવાની. શું? શું કે તું, મારે જોઈએ છે બાળક, મારા સંજોગોના ખપ્પર હું મારા બાળકને નહીં હુમાવા દઉં. શું કે તું ભાઈ, શું છે અમારી પાસે? કંઈ જ નથી. શ્રી
શ્રી હું કમાઈશ પૈસો. અરે નસીબ જો મને સાથ નહીં આપે તો ઠોકર મારીને બદલી નાખીશ મારા નસીબને. મારા હાથમાં ભાગ્યની રેખા હું ચિત્રીશ શ્રી. અને પૈસા મળે ત્યાં સુધી શું કરીશ? કોઈ ધર્માદા હોસ્પિટલમાં એને જન્મ આપી, દૂધના પૈસા માટે પણ લાચાર હોય એવી જિંદગી નથી આપી મારે મારા બાળકને. કેટ કેટલી બાથાઓ માનતાઓ માની છે આપણે. શું કે તું એક પણ દિવસ સાને એવું બાકી નથી રાખ્યું જ્યાં શેર માટેની ખોટ પૂરી કરવા માટે અમે લોકોએ માથું ન ટેક્યું હોય. છતાંય ભાભી આવી જીદ લઈને બેઠા છે. શું કે તું ભાઈ, આવી જિંદગી નથી આપી મારે મારા બાળકને. તો અમને આપી દો ને બાળક. શું કીધું એમને? કહે ને કે એ બાળક આપણને આપી દે. હા, એનો કોને ભલે ના જતો હોય પણ આપણે એમને મોટું કરશું. હા વસુધા, આપણે આપણે એનું નામ મોન્ટી રાખશું. રિલેક્સ વસુધા. ના વસુધા, મોન્ટી તો મારા મારા બાળકનું નામ છે. એનું નામ હું મોન્ટી નહીં રાખું. અરે મોન્ટી ના સ્કૂલે જવાનો સમય થઈ ગયો. હું તો સૌ ભૂલી ગઈ તૈયારી કરવાની. મોન્ટી વસુધા, યુ જસ્ટ રિલેક્સ. ક્યાં છે તું મોન્ટી? ના શું કીધું અબ ભાભીને? અચાનક શું થઈ ગયું? મોન્ટી હોવા છતાં ભાભી અમારું બાળક શા માટે માંગે છે? શું કે તું શું વાત છે? શું કે તું તું મારાથી કઈ છુપાવી રહ્યો છે? ક્યાં છે મોન્ટી? જવાબ આપ મને. અમારો મોન્ટી હવે અમારી પાસે નથી રહ્યો. શું? હા હા, બે વર્ષ પહેલા મોન્ટી સવારે સ્કૂલે ગયો, પછી એ નિશાળેથી કદી પાછો જ નહીં આવ્યો. વસુધાને સ્કૂલે પહોંચવામાં મોડું થયું, કંઈ 15-20 મિનિટ. ને બાય ધેટ ટાઈમ ખબર નહીં કોઈ અમારા મોન્ટીને ઉઠાવી ગયું. ખબર નહીં દોસ્ત, અમે અમે તપાસ તો બહુ કરી, અમારાથી બનતી બધી તપાસ કરી, પોલીસ ડિપાર્ટમેન્ટ, છાપામાં ફોટા ને આ બધું, પણ ખતમ ખતમ થઈ ગયું. અમારું સંતાન સુખ ખતમ થઈ ગયું. કુદરતની બલિયારી તો જો ભગવાને તમે તમારી કુખમાં બાળક આપ્યું છે, તમને જોઈતું નથી, અને જેને બાળકની જરૂર છે એને આપીને એની પાસેથી જ છીનવી લે. મારા મોટીને મારી પાસેથી કોઈ છીનવી શકે? વસુધા, મારા મોટીને મારી પાસેથી કોઈ છીનવી શકે? વસુધા, શું કે તું? વસુધા, શું કે તું? મને મારા મોટી જોઈએ છે. વસુધા, મારા મોટી જોઈએ છે. મને હાજી, હું અભિષેક શાહ બોલું છું જી. અરે દરવાજો ખુલ્લો જ છે, આવો. નહી સાહેબ, મેં જ આપની ઓફિસમાં ફોન કર્યો. હા હા, આઈટીસી શું કે છે? વેરી ગુડ વેરી ગુડ, સરસ સરસ. આઈસી આઈસી, અરે ભાઈ આઈટીસી જ કહું છું, વચ્ચે ટીઆઈ કોઈ પી નથી ગયો. હા શું કે રિલાયન્સ પડ્યા? ઓ હો હો, આ બંને ભાઈઓ આખા ગામને અંબાડી પર ફેરવશે. હા ટિસ્કો, શું કહે ટિસ્કો? હા એક કામ કરો, હમણાં ખિસકો ફોન પરથી, કલાક પછી ભરતભાઈ મને ફોન કરજો. ઓકે. આ હા હા હા, શેરબજારમાં નુકસાન, ડાયમંડમાં તકલીફ, અને આ ઇસ્ટેટમાં તો કોઈ લેવાના જ નહીં, અને રેસકોર્સમાં તો જવાય જ નહીં. કોઈ પણ ઘોડા પર પૈસા લગાડો, તરત ઘોડો માંદો પડીને મરી જાય. મને લાગે છે મારી બૈરીને મોટા બિસ્તરામ પેક કરીને ગામ ભેગી કરી દેવી પડશે. જી જુઓ ને, આ આઠ આટલા માણસને નોકરીઓ માટે ફાંફા મારવા પડે છે, તમારો ડ્રાઈવર મને ગાડીમાં એકલો મૂકીને ચાલતો થઈ ગયો. કેમ? રફ ડ્રાઈવિંગ. અરે એટલું ખરાબ ડ્રાઈવિંગ કરતો તો મેં કીધું ભાઈ આટલું બધું ખરાબ ડ્રાઈવિંગ નહીં કર, મને બહુ બીક લાગે છે. મારે જે દુનિયામાં ઘણા કામ કરવાના બાકી છે. તો મને કે તમને પણ મારી જેમ જો ડર લાગતો હોય તો મારી જેમ તમે પણ આંખ બંધ કરી દો. એટલે આંખો બંધ કરીને ડ્રાઈવ કરતો હતો? હા, તો તમને આ મોઢા પરથી શું એમ લાગે છે કે મેં આ સવાલ નહીં કર્યો? મેં એને એ જ પૂછ્યું. મેં કીધું ચાલ હું તને જા જન્મમાં, તો ચાલવા માંડ્યો. મેં કીધું ક્યાં જાય? તો કે મારી બૈરી ના કરે. અરે મેં કીધું બૈરી ના કરે કેમ? તો કે સાહેબ તમે જ મને કીધું ને જન્મમાં જા, એટલે બાયડીને ત્યાં જાઉં છું. હા મારી મોટી બૈરી સવિતાનો સાંતાક્રુઝથી ફોન છે, વાત કરું. આ નાની કવિતાનો કાનીવલીથી. બોલો કોની યારે વાત કરું? અરે પણ આ તમે મને શું કામ પૂછો છો? અરે ભાઈ શું છે કે માણસ એક વાર લગ્ન કરે ને એને ભૂલ કહેવાય, બે વાર કહે ને અરે મૂર્ખામી કહેવાય, અને મેં બે વાર લગ્ન કરાય. બોલો કોની યારે વાત કરું? જી એક કામ કરીએ, આપણે કિંગ ક્રોસ કરીએ, કે તમારે સિક્કો કાઢો ઉછાળો. હા કિંગ ક્રોસ કરીએ ને. પણ આ બધું તમે મને શું કામ પૂછો છો? ભાઈ શું છે, મારી બૈરીના એક સમયે ફોન આવે એનો વાંધો નથી, પણ બંને પ્રેગ્નન્ટ પણ એક જ સમયે થાય છે. હવે શું કરું ને? ભૂલથી જો 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 નાનીને ત્યાં કિંગ આવી ગયો તો મોટીને ત્યાં ક્રોસ થઈ જશે. બોલો ને શું કરું તમે? એક મિનિટ એક મિનિટ. અરે વાહ, સરસ આઈડિયા છે. મને લાગે છે બધા આજકાલ આ જ કામ કરતા હશે. નહીં
હવે આપણે મૂળ વાત પર આવીએ. જી. આ ઘરનું એડ્રેસ તો મેં બરાબર વાંચેલું, બરાબર કાર લઈને હું ઘર સામે પહોંચ્યો, બહાર આવ્યો, નેમ પ્લેટ પણ વાંચી અને પછી જ મેં ડોરવેલ વગાડી. એક મિનિટ સાહેબ, તમે જો સુકેતુ સંઘવીને મળવા આવ્યો હોય તો અત્યારે ઘરમાં નથી. ઘરમાં બીજું કોણ કરશે? નહીં, ઘરમાં બીજું કોઈ નથી. એટલે તું અભિષેક શાહ? એટલે એટલે તમે મને ઓળખો છો? નક્ષિક, માથાના વાળથી પગના ચપ્પલ સુધી, તારા હૃદયથી તારી હાથની રેખાઓ સુધી, આ તારા ચહેરાથી તારા કપડા સુધી અને તારા ભૂતકાળથી તારા હાલના સંજોગો સુધી. હું કંઈ સમજો નહીં. સવારે લગભગ 10 વાગે પાયદુનીના દેરાસરમાં દર્શન કરવા ગયેલો હતો. ત્યાર પછી ચાલતો ચાલતો મહાલક્ષ્મી ભોજો, લક્ષ્મી માતાના દર્શન કર્યા અને ફરી પાછો ચાલતો ચાલતો ટાઈમ પસાર કરતા કરતા આ મોટી મોટી ઇમારતો જોતા તું બરાબર પહોંચ્યો ઓપેરા હાઉસ, પંચરત્ન બિલ્ડિંગની સામે. ત્યાં લગભગ આઈ થિંક 3-10 સુધી તું ઉભો રહ્યો. પછી તું ગયો ચોપાટી, થોડી વાર મોટા મોટા મકાનો જોતો હતો તો થોડી વાર બાજુમાં આવેલો પેલો દરિયો. અરે ચિંતા નહીં કર અભિષેક, કામ વગર પહેલ વહેલી વાર આવેલો માણસ જ્યારે મુંબઈમાં પધારે ને ત્યારે પાસે એક જ કામ હોય છે. જી આપ? હું રત્નાકર જૈન. એટલે રત્નાકર જૈન આપ પોતે? અરે સાહેબ ઊભા કેમ છો, બેસો ને પ્લીઝ, પ્લીઝ બેસો ને સાહેબ. મેં જ આપની ઓફિસમાં ફોન કર્યો હતો, તમે છાપામાં એડ આપી હતી ને. આ કંઈક જોઈએ કે વિશ્વાસુ માણસ જે કોઈ પણ જાતનું જોખમ લેવા તૈયાર હોય વળતર મોંમાં. હા, એ એડ વાંચીને જ મેં આપની ઓફિસમાં ફોન કર્યો હતો સાહેબ. હા પણ અભિષેક શું છે કે માત્ર ફોન પરથી તો માણસને નોકરીએ ન રખાય ને, એ પહેલાં જાણી લેવું જોઈએ કે આ માણસ કોણ છે, કેવો છે. રાઈટ સાહેબ, તમારે જે જાણવું હતું તમે જાણી લીધું, મને કામની જરૂર છે, બોલો કામ શું છે. વેલ અભિષેક, કામ જરા જોખમ ભરેલું છે, પૂરી ભરેલી છે લોડેડ. તારે મારું ખૂન કરવાનું છે. વોટ? 20 લાખ? જો મારી વાત સાંભળો. ઓકે 30. એક મિનિટ મારી. કમ ઓન નાઉ. પ્લીઝ એક મિનિટ સાહેબ. જો હું કઈ ગુંડો મવાલી માણસ નથી, હું ભણેલો ગણેલો સંસ્કારી કુટુંબનો માણસ છું. મારા માટે, મારી પત્ની માટે, મારા આવનાર બાળક માટે મને કામની જરૂર છે, ફાઇન. પણ આવી તો ખોટા રસ્તે મારે પૈસા નથી કમાવા. નોકરી મળશે યા સાહેબ, મેં આપની ઓફિસે ફોન કર્યો હતો. પણ મારી ભૂલ થઈ કે મેં આપની ઓફિસે ફોન કર્યો. તમે જઈ શકો છો, મારે કામની જરૂર નથી. ગુડ, વેરી ગુડ અભિષેક. અરે જેવા માણસની મને જરૂર છે એ બરાબર એવો જ છે તું. જી નહીં, એટલે પૈસા માટે સગા બાપને મારી રાખતા માણસની મારે જરૂર નથી. મારે એવા માણસની જરૂર છે જે કે પોતાના કુટુંબ માટે પોતાની જિંદગી ન્યોછાવર કરી દે. જો તને કામ મળશે, પણ 5 વર્ષ સુધી તારે આ ઘરથી, આ કુટુંબથી, તારી પત્નીથી દૂર રહેવું પડશે. જી. અને મહિને 1 લાખ રૂપિયા પગાર તારી પત્નીને પહોંચી જશે. મહિને 1 લાખ રૂપિયા? હા, એ પણ કેશ. અને આપણો માત્ર જબાની સોદો નથી, આપણા બંને વચ્ચે લેખિત કરાર હશે અને તારે આ પેપર પર સહી કરવાની છે. દાણ ચોરીના સબબ તું પકડાયો. પણ આલોક જૈન કોણ છે? મારો સગો નાનો ભાઈ છે અભિષેક. અત્યારે પોલીસ રિમાન્ડ પર છે. બરાબર 4 દિવસ પછી એને સુરત લઈ જવામાં આવશે અને જ્યારે એને ગાડીમાં સુરત લઈ જવામાં આવે ત્યારે આલોક જૈનની જગ્યાએ અભિષેક શાહ, તારે આલોક જૈન બનીને ગોઠવાઈ જવાનું. કોર્ટમાં કેસ થશે, તારે ગુનો કબૂલ કરી લેવાનો, 5-6 વર્ષની સજા થશે, ભોગવી લેવાની. પણ બદલામાં તારી પત્નીને દર મહિને 1 લાખ રૂપિયા ઘરે પહોંચતા થઈ જશે. હા, પણ જૈન સાહેબ, આ 5-6 વર્ષ હું મારી પત્નીથી દૂર રહીશ, હું એને ફોન પણ નહીં કરી શકું, તો અને મને મારી પત્નીને ખબર પડી ગઈ તો શું થશે? દરેક જોખમની પાછળ એક તક છુપાયેલી છે અભિષેક, અને ક્યારેક એક નાનકડી તક મોટા સાહસ કરવાની પ્રેરણા આપતી હોય છે. જે મારા ભાઈને બચાવવાની જવાબદારી મારી છે, એમ તારા કુટુંબને જીવાડવાની જવાબદારી પણ તારી જ છે. બોલ, મારી ઓફર મંજૂર છે તને? યા, પણ મારી પત્નીને દર મહિને 1 લાખ રૂપિયા મળશે, જેની શું ગેરંટી? અરે અભિષેક, આટલા બધા પૈસા હું એક સાથે આપી શકું એમ છું, પણ બધા પૈસા સાથે આપીશ તો એને શંકા આવશે, એટલે દર મહિને 1-1 લાખ પહોંચતા કરી દઈશ. અને આમ પણ આપણા ધંધામાં વિશ્વાસ એ આપણો સૌથી પહેલો સાથીદાર હોય. સાચી વાત છે આપની. પણ જૈન સાહેબ, આ 5-6 વર્ષ હું એનાથી દૂર રહીશ તો હું એને શું કહીશ? અરે અભિષેક, ઘણા માણસો પૈસા કમાવા માટે 5-6 વર્ષ ફોરેન નથી જતા. નક્કી કરી લે તને મારી ઓફર મંજૂર છે કે નહીં, કારણ કે હવે
વધુ સમય નથી તારી પાસે, નથી મારી પાસે. ભલ તું ના પાડશે તો બધા પૈસા ગુમાવશે, અને મને તો તારા જેવો કોઈ પણ બીજો માણસ મળી રહેશે. બોલ, આ ઓફર મંજૂર છે કે નહીં? ગુડ, વેરી ગુડ અભિષેક. અને હવે ક્યાં ને ક્યાં કેવી રીતે મળવું આપણે? હું તને ફોન કરીશ. બાય બાય. અરે શ્રી પ્રભુ, ક્યાંથી તું? હું વસુધા ભાભી સાથે રેગ્યુલર ચેકઅપ માટે ગઈ હતી. જૈન સાહેબ, ઓળખાણ કરાવું તમારી. આ છે શ્રીલેખા, મારી પત્ની, અને શ્રીલેખા રત્નાકર જૈન સાહેબ. નમસ્તે ભાભી. હમણાં જ અભિષેકે મને વાત કરી કે તમે લોકો બહુ તકલીફમાં છો, પણ હવે તમે ચિંતા નહીં કરતા, હું આવી ગયો છું ને. તમને કે તમારા આવનાર બાળકને હવે તકલીફ નહીં પડે. જી, જય જીનેન્દ્ર. કોણ હતા એ? એ પપ્પાના ફ્રેન્ડ હતા. તું ઉભી કેમ છે? બેસ ને. બસ એમને જોતાની સાથે જ હું ઓળખી ગયો. ક્યાં મળ્યા એ? ક્યાં એટલે પંચરત્નમાં મોટી ઓફિસ છે એમની, બહુ મોટો બિઝનેસ છે ડાયમંડનો. એમને જોતાની સાથે જ હું ઓળખી ગયો, એટલે પછી શ્રી આપણા વિશે વાત કરી બધી મેં એમને. પણ ગમે એમ આપણા માટે અજાણ્યા કહેવાય, એમને બધી શા માટે વાત કરી? કમ ઓન શ્રી, એ અજાણ્યા તારા માટે હશે, મારે માટે નથી. શ્રી યાદ છે તને, આપણે વર્ષો પહેલા કોલેજમાં એકબીજાના સંપર્કમાં આવ્યા અને પરિચય ધીરે ધીરે પ્રેમમાં પલટાયો. બંને કુટુંબની નામ અરજીને કારણે આપણે લગ્ન કરવા માંગતા હતા, છતાં પણ 7-7 વર્ષ સુધી આપણે લગ્ન નહોતા કરી શક્યા. કેમ અચાનક એ દિવસો યાદ આવી ગયા? નહીં શ્રી, હું એ વિચારું છું કે એવા સંજોગોમાં જો આપણે એકબીજાથી દૂર રહી શક્યા, ધાર કે ફરીથી એવા સંજોગો ઊભા થાય તો. અરે હવે તો જુદા રહેવાનો સવાલ જ નથી આવતો. નહીં શ્રી, સવાલ ઊભો થાય છે, કારણ કે એવા સંજોગો ઊભા થયા છે મારી જિંદગીમાં, અને એને જ કારણે મને ગોલ્ડન ચાન્સ મળી રહ્યો છે. ગોલ્ડન ચાન્સ? શ્રી, દરેક હીરાના કારીગરનું એક સ્વપ્ન હોય છે એન્ટવર્પ, અને મારું સ્વપ્ન આજે રત્નાકર જૈન સાહેબને કારણે પૂરું થવા જઈ રહ્યું છે. રત્નાકર જૈન સાહેબ મને ત્યાંના ઓફિસ ઇન્ચાર્જ તરીકે એન્ટવર્પ મોકલવા માંગે છે, મહિને 1 લાખ રૂપિયાનો પગાર. શું કરે છે તું? તાવ તો નથી? શરીર એકદમ ઠંડુ છે. કમોન શ્રી, મને કંઈ નથી થયું. તો જરૂર તમે નશો કરીને આવ્યા છો. હા શ્રી, નશો થયો છે મને, રૂપિયા કમાવવાનો નશો. એક કામ કર, મારી બેગમાંથી તરત પાસપોર્ટ આપ, મારે 2 દિવસમાં તો એન્ટવર્પ પહોંચી જવાનું છે. 2 દિવસમાં એન્ટવર્પ? કમોન શ્રી, 5-6 વર્ષનો સવાલ છે, એ તો આમ ચપટી વગાડતા વીતી જશે. એટલે 5-6 વર્ષ તમે મારાથી દૂર રહેશો? આ આખું નાટક જોવા માટે હમણાં જ છે મારું મી એપ ડાઉનલોડ કરો.